નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના રામ ભક્તે બનાવી 108 ફૂટ લાંબી ધૂપસળી. રામ મંદિરમાં આ વડોદરાની 108 ફૂટ લાંબી ધૂપસળી પ્રજ્વલિત કરાશે. ચાર પોલીસ સ્ટેશન માં ઝડપાયેલ અંદાજે 2 કરોડ ઉપરાંતના દાંતના જથ્થાને કરવામાં આવ્યો નાશ. સહિત વિરોધ પક્ષના 145 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ધરણા કરી રહ્યો શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસે કરી અટકાયત. હવે જોઈએ સમાચાર વિગતવાર. રામ મંદિરમાં વડોદરાની 108 ફૂટ લાંબી ધૂપસળી પ્રજ્વલિત કરાશે, ત્યારે 1 જાન્યુઆરીના રોજ આ વિશાળ ધૂપસળીને ભવ્ય રથમાં વડોદરાથી અયોધ્યા લઈ જવા માટે રવાના કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તારીખ 22 જાન્યુઆરી 2024 રોજ અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે તે ઉત્સવને વધુ દીપાવવા વડોદરાના રામ ભક્ત એવા ગૌપાલક બિહાભાઈ ભરવાડે 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી વિશાળકાય ધૂપસળી અગરબત્તી બનાવી છે, જે રામ મંદિર ખાતે 1 થી 1.5 મહિના સુધી ચાલશે. દેખીતી રીતે આ અગરબત્તી છે, પરંતુ હવનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ સામગ્રીથી તેને બનાવવામાં આવી છે, જેનું અંદાજિત વજન 3500 કિલોગ્રામ છે. જે અગરબત્તીને પ્રોટોકોલ સાથે બાય રોડ એક રથમાં મૂકીને વડોદરાથી અયોધ્યા ખાતે લઈ જવા 1 જાન્યુઆરીના રોજ વાસ્તે ગાસ્તે રવાના કરવામાં આવશે. આ અગરબત્તી લગભગ 2 મહિનાથી અમે કામ શરૂ કર્યું છે, એટલે કન્ટિન્યુઅસ રોજનું 4 થી 5 કલાક કામગીરી હોય છે આમાં સવારના ટાઈમે. કારણ કે સાંજે તડકો થાય ને, અને તડકામાં આની કામગીરી થાય નહીં, કારણ કે વહેલી અને 5-6 વાગ્યાથી કામ ચાલુ કરવું પડે. કારણ કે આમાં શું છે કે તમે તડકામાં કામ કરવા જાઓ ને તો તમને પરસેવો થાય, તો કદાચ તમારો પરસેવો પણ એમાં જઈ શકે, એટલે એ અપવિત્ર થઈ જાય. એટલા માટે બધી બહુ ધ્યાન રાખીને કરવું પડે છે કામ. એ રીતની કામગીરી છે આમાં. વડોદરા શહેરના 4 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ અંદાજિત 2 કરોડ 36 લાખના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં ઝડપાયેલ લાખો કરોડોની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવે છે, ત્યારે વધુ એક વખત 4 પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતા પોલીસ અધિકારી લીના પાટીલે જણાવ્યું હતું કે 4 પોલીસ સ્ટેશન પાણીગેટ, વાડી, મકરપુરા અને માંજલપુરનો દારૂને લગતો તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. કોર્ટમાંથી મંજૂરી મેળવ્યા બાદ SVM નશાબંધી અધિકારીઓની તમામ ટીમ છે, જેમની હાજરીમાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. 4 પોલીસ સ્ટેશનનો અંદાજિત 2 કરોડ 36 લાખ 77 હજારની કિંમતના દારૂના મુદ્દામાલને નાશ કરવામાં આવ્યો હતો. ક્લાસ
સ્ટેશન ઝોન 3 વિસ્તારના મકરપુરા, માંજલપુર, વાડી અને પાણીગેટ પોલીસ સ્ટેશનનો ટોટલ મુદ્દામાલ નાશ થઈ રહ્યો છે. SDMશ્રીની હાજરીમાં અને નશાબંધી આબકારીના અધિકારીશ્રીની હાજરીમાં તમામ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ અરાઉન્ડ 2,36,77,000 મુદ્દામાલ છે જેનો નાશ થઈ રહ્યો છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના 145 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે ધરણા કરી રહેલ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. સંસદમાં હોબાળો મચાવનાર કોંગ્રેસ સહિત વિરોધ પક્ષના 145 સાંસદોને સસ્પેન્ડ કરાતા દેશભરમાં શરૂ થયેલા આંદોલનના ભાગરૂપે વડોદરામાં મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ દ્વારા કાર્યક્રમની મંજૂરી આપવામાં આવી ન હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ રબારી તથા અન્ય અગ્રણીઓ અને કોર્પોરેટર્સ સહિત મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. જોકે શહેર પોલીસ દ્વારા અંગે કોઈ જાતની પરમિશન આપવામાં આવી ન હતી. ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરીને ધરણાનો કાર્યક્રમ શરૂ કરાયો હતો, જેમાં મોટાભાગના તમામ કાર્યકરો અને હોદ્દેદારો સહિત કોર્પોરેટરના હાથમાં વિવિધ પ્રકારના બેનર્સ હતા, જેમાં લોકતંત્ર બચાવો, લોકશાહી બચાવો જેવા સૂત્રો લખાયેલા હતા. આ ધરણા કાર્યક્રમ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યારે વિરોધ કરતા પોલીસે પ્રમુખ સહિત કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઉપરાંત પણ આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ રહેશે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. ભારત દેશ એટલે આખા વિશ્વની સૌથી મોટી લોકશાહી. અત્યારે આજે ભારત દેશના જેટલા વિપક્ષના દળો છે બધા ભેગા થઈને આજે લોકશાહી બચાવો દિવસ તરીકે ઉજવવાનું જ્યારે નિશ્ચય કર્યો છે ને, અત્યારે 11:30 વાગે સમગ્ર દેશમાં અલગ અલગ જગ્યાએ ધરણા થઈ રહ્યા છે, ત્યારે ક્યાંક તમામ વિપક્ષોને એકત્રિત થઈને એવું લાગે છે કે ભારતની લોકશાહી અત્યારે ખતરામાં હોય. જે રીતના આપણા બંધારણને તોડી મરોડીને કાયદા પોતાને મન ફાવે તેમ અર્થઘટન થઈ રહ્યું છે, એના પરથી અત્યારે એવું લાગી રહ્યું છે કે હવે બંધારણ બચાવવા માટે અને લોકશાહી બચાવવા માટે લોકોએ મેદાન પર ઉતરવું પડશે. આજે તમે જોશો તો લોકસભામાં 146 સાંસદો જે લોકોના રિપ્રેઝેન્ટેટિવ છે એમને સસ્પેન્ડ કરીને, એમ કેમ રીતે સસ્પેન્ડ કરીને બહાર કરીને એ લોકો અત્યારે ધરણામાં બેઠા છે. અમે એમની સાથે છે, એમની વાતમાં સાથ પુરાવીએ છે કે એમની જે ડિમાન્ડ છે, અને એક બાજુ લોકસભાની અંદર કોઈ પાસ લઈને આવે સભાના ગૃહમાં, સિક્યોરિટી જ્યારે ક્વેશ્ચન માર્ક હોય ને ડિસ્કસ કરવામાં ના આવે અને ડિસ્કસ કરવાની કોઈ ડિમાન્ડ કરે તો એમને સસ્પેન્ડ કરી દેવા ક્યાં સુધી વ્યાજબી છે. અત્યારે તમે ખાલી સેન્ટ્રલ લેવલે નહીં, તમે સ્ટેટમાં જશો કે નીચે લોકલ બોડીઝમાં જશો, તમામ જગ્યાએ કાયદાનું મન ફાવે તેવું અર્થઘટન થઈ રહ્યું છે. બહુમતીના જોડે નિયમો બદલી દેવામાં આવે છે, ગેરબંધારણીય ડિસિઝન્સને ઠરાવો કરવામાં આવે છે, અને અંતે જોઈએ તો લોકશાહી ખતરામાં હોય એવું ફીલ થાય છે, ત્યારે લોકશાહી બચાવવા માટે આજે ધરણા. ભારત દેશના ઇતિહાસમાં જે રાજ્યસભા અને લોકસભાના જે સાંસદો અને એ સાંસદોની સંખ્યા 142 અને એ તમામ પક્ષના અલગ અલગ પક્ષના સાંસદો જેને પ્રજા ચૂંટાઈને મોકલે છે, એવા સાંસદો જ્યારે પ્રજાલક્ષી પ્રશ્ન પૂછે પાર્લામેન્ટમાં કે મોંઘવારીનો પ્રશ્ન પૂછે, બેરોજગારીનો પ્રશ્ન પૂછે, મહિલા સુરક્ષાનો પ્રશ્ન પૂછે, જે અદાણી યુગ ચાલી રહ્યો છે એની વિરુદ્ધમાં પ્રશ્ન પૂછે, તો પાર્લામેન્ટમાં જે ચૂંટાયેલા સભ્યો છે એમને પ્રશ્ન પૂછવાનો અધિકાર નથી. અને જ્યારે એમના પ્રશ્નોનો જવાબ ના મળે ત્યારે એ સાંસદો જ્યારે ગાંધીજીના માર્ગે આંદોલન કરતા હોય ત્યારે એ લોકોને જે લોકશાહીનું ખૂન કરીને જે સસ્પેન્ડ કર્યા છે એના વિરુદ્ધમાં આજે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટીનો કાર્યક્રમ છે લોકશાહી બચાવોના સૂત્ર હેઠળ. કારણ કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યારથી આ દેશમાં મોદી સરકાર આવી છે, તમે જુઓ કે યુવાનો હોય કે મહિલાઓ હોય, બધા લોકો ત્રાસી ગયા છે, ત્રાહિમામ પોકારી રહ્યા છે. આજે બેરોજગારીનો મુદ્દો હોય કે મોંઘવારીનો મુદ્દો હોય, પરંતુ જે ચૂંટાયેલા પ્રતિનિધિ અને જે રાજ્યસભા અને લોકસભામાં જે સાંસદો છે
એ સાંસદોને પણ આ લોકોને બોલવાનો અધિકાર નથી આપતા. જો સાંસદની સાથે આવી આ લોકો વર્તણૂક કરતા હોય તો સામાન્ય પ્રજા સાથે આ લોકો શું નહીં કરે. એટલે એક હિટલર શાહીનું વાતાવરણ ઊભું થયું છે દેશની અંદર. એવું લાગે છે કે ફરી આપણે અંગ્રેજોના યુગમાં જતા રહ્યા છે. ફરી આ દેશ જે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં આ દેશને આઝાદી મળી અને આ દેશમાં આજે ફરી આપણે બીજી આઝાદીની લડાઈ લડવી પડે એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે. કારણ કે સરકાર એ લોકશાહીમાં નથી માનતી, હિટલરશાહીમાં માને છે. સંવિધાન પર હુમલો થઈ રહ્યો છે, બંધારણમાં આ દેશની સરકાર નથી માનતી. ત્યારે તમે જુઓ કે અમે પણ કોંગ્રેસ પક્ષ વડોદરા શહેરમાં અમે જે કાર્યક્રમ છે અમે પરમિશન માટે એપ્લાય કરેલું છે. આખા ગુજરાતમાં આખા દેશમાં આજે એક સાથે પ્રોગ્રામ છે, કોઈ જગ્યાએ હેરાન ગતિ નથી. તે છતાં મને પોલીસવાળાના બધાના ફોન આવે છે કે તમને કાર્યક્રમ નહીં કરવા દઈએ તમે, તો અમે પરમિશન માંગી આપી કેમ નહીં. વાત એવી છે કે ભારતીય પાર્ટી હંમેશા પોલીસને આગળ કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, પણ અમે તો મહાત્મા ગાંધીના સિપાહી છે અને ગાંધીજીના માર્ગે અમે અમારું આંદોલન જે છે ધરના પ્રદર્શન એ અમે અહીંયા બેઠા છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. જેટકો ભરતી વિવાદમાં વડોદરામાં ઉમેદવારોનું આંદોલન બીજા દિવસે પણ યથાવત રહ્યું હતું. આંદોલનને લઈને વિદ્યાર્થીઓ આખી રાત કડકડતી ઠંડીમાં પસાર કરી હતી, જે અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે ઉમેદવારોએ આખી રાત રોડ પર વિતાવી છે. અધિકારીઓના દીકરા કે દીકરીઓ કે અધિકારી એક રાત રોડ પર સૂઈને બતાવે તો એક રાત પણ આ રોડ પર સૂઈ નહીં શકે. આ ઉમેદવારોના વિરોધમાં જે નિર્ણય લેવાયો હોય તે તગલકી નિર્ણય હતો અને અમે સખત શબ્દોમાં તેને વખોડીએ છીએ. તેના વિરોધમાં અમે દરેક મોરચે લડવા તૈયાર છીએ. અમને એમડી મળવા જોઈએ, તેઓ નહીં મળે તો અમે તેમને ઘરનું ઘેરાવ કરીશું, એમના ઘરની બહાર આ રીતે ધરના પ્રદર્શન કરીશું. તેઓ અમારા ટેક્સમાંથી પગાર ખાય છે. આ લોકશાહી છે, લોકશાહીમાં અધિકાર પણ મળવા જોઈએ અને પદાધિકારી પણ મળવા જોઈએ. તો એમડી અમારા પ્રશ્નોથી કેમ ભાગી રહ્યા છે? એમડીને અમે કહેવા માંગીએ છીએ, અમારા પ્રશ્નોનું નિરાકરણ આપો, નહીં તો આ રેલી તમારા ઘર સુધી રેલો બનીને પહોંચશે. અમે વિધાનસભાના ધારાસભ્યોને પણ કહેવા માંગીએ છીએ કે લોકસભાની ચૂંટણી નજીક છે, આ રેલી તમારી સીટના પાયા હલાવી નાખશે. અમને હૈયાધારણા આપવામાં આવી છે કે એમડીને મળવામાં આવશે અને આંદોલન ચાલુ રાખીશું અને તેમને મળવાની રાહ જોઈશું. સાથે તેમણે ધર્મગ્રંથોનું પઠન કર્યું હતું અને જણાવ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતા સહિતના ધર્મગ્રંથોમાં દરેક સમસ્યાનું સમાધાન હોય છે, જેથી અમે ભગવદ્ ગીતામાં અમારા પ્રશ્નોનું સમાધાન શોધી રહ્યા છે. ધર્મયુદ્ધમાં અર્જુન જે મૂંઝવણમાં હતા તે મૂંઝવણમાં જ આ વિદ્યાર્થીઓ છે, તેથી અમે ભગવદ્ ગીતામાંથી તેનું સમાધાન શોધી રહ્યા છે. અમે સાહેબ એમડી સાહેબને કાલે મળવાની વાત કરવામાં આવી હતી. યુવરાજસિંહ જાડેજા અને અમારા મિત્રો ત્યાં આગળ મળવા ગયા હતા તો એચઆર સાહેબને મળવાનો મેળવવામાં આવ્યા હતા, જ્યારે એમડી સાહેબની વાત થયેલી હતી, પણ એમને મળવાનો મોકો મળ્યો નથી અને એમડી સાહેબ મળ્યા નથી. અમે એમડીને મળવા માટે અહીંયા બેઠા હતા અને અત્યારે હાલ રજૂઆત કરવા માટે ગયેલા છે એમડી સાહેબ જોડે. અને આ ભરતીમાં એવું થયું છે કે અધિકારીઓએ કોઈ બી તપાસ કર્યા વિના ખાલી પોલ ટેસ્ટમાં ગેરરીતિ થયેલી હતી એવું બતાવ્યું છે, પણ કોઈ જાહેરાત કરી નથી કે આ જગ્યાએ થઈ છે. અને ડાયરેક્ટ ભરતી પોલ ટેસ્ટ પ્રેક્ટિકલ અને લેખિત બંને એકી સાથે રદ કરી દીધેલી છે, જેમાં લેખિતમાં તો કોઈ ફુગાવ આપ કોઈ એવું કૌભાંડ નથી થયું કે કશી કોઈ ગેરરીતિ થયેલી નથી, તો લેખિત શું કામ રદ કરવામાં આવી? આજે 1000+ માણસો અહીંયા બેઠા છે, કાલના બેઠા છે. અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ અને જરૂર પડે તો આંદોલન આવી રીતના યથાવત રહેશે અને આગળ પણ જવામાં આવશે. અને હવે લઈશું એક બ્રેક, આપ જો તારે જો ડીએનટીવી ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા
થાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અન્ડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરા થી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયર ના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. કિંગ ખાનની ફિલ્મ ડંકી રિલીઝ થઈ ગઈ છે ત્યારે વડોદરાના આઇનોક્સ રિલાયન્સ મોલ ખાતે ફર્સ્ટ શો નિહાળવા માટે રસિકોની ભારે ભીડ જોવા મળી હતી. ઇમોશનલ કોમેડી વિદેશ જવાના ગેરકાયદે માર્ગ પર આધારિત ફિલ્મ જોવા ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ચાહકોએ નિહાળ્યો હતો. કોમેડી ડ્રામા વચ્ચે પૈસા વસૂલ હોય એવી મૂવી એટલે ડંકી મૂવી. ત્યારે વડોદરામાં આઇનોક્સ રિલાયન્સ મોલ ખાતે પ્રથમ દિવસે પ્રથમ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શાહરૂખ ખાન, તાપસી પન્નુ અને વિકી કૌશલની આ ફિલ્મ ડંકી થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. રાજકુમાર હિરાણીના આ કોમેડી ડ્રામાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તે સમયે રેટિંગના મામલે પણ આ ફિલ્મ ટોપ ક્લાસની નજીક છે. લોકો પણ તેને સારી ગણાવી રહ્યા છે ત્યારે દેશ જ નહીં વિદેશમાં પણ ડંકી મૂવી છવાઈ ગઈ છે. જબરદસ્ત है, फैमिली मूवी है, क्रिसमस है, न्यू ईयर है, आप लोग डंकी मूवी देखिए. और ये हमारा ग्रुप है SRK फैंस बड़ोड़ा, आप इसको फॉलो कीजिए. और हम एवरी ईयर शाहरुख खान को बर्थडे विश करने जाते हैं, सो आप लोग हमारी टीम के साथ ज्वाइन हो जाइए. सो वक्कर भाई कुछ बोलना चाहेंगे डंकी मूवी के बारे में? हम डंकी मूवी का जो अभी प्रमोशन कर रहे हैं, मूवी फिलहाल हम देखते आ रहे हैं. जितने भी लोग हैं यहाँ पर सभी डंकी को सपोर्ट कर रहे हैं, तो आई होप आप लोग भी सपोर्ट करिए. और हमारा ग्रुप है किंग SRK फैन. तो यस, सो वक्कर भाई आपको मूवी कैसा लगा? मूवी की कोई एक्टिंग करोगे आप? मूवी बहुत अच्छी, हार्डी की एक्टिंग कैसी लगी? हार्डी की एक्टिंग बहुत अच्छी है. शाहरुख खान सर, सभी फैन है यहाँ पर, और बहुत अच्छी मूवी है. फैमिली को साथ लेके आओ और मूवी सही में बहुत इंजॉय करोगे आप लोग. यस, थर्ड ब्लॉकबस्टर जवाब और पठान के बाद ये मूवी ब्लॉकबस्टर हिट करेगी, सारे रिकॉर्ड्स को ब्रेक करेगी. सो जाइए और मूवी टिकट बुक करिए. शाहरुख खान के फैंस हो तो डंकी मूवी एक बार जरूर देखना. जय हिंद, वंदे मातरम, भारत की शान, शाहरुख खान. थैंक यू सो मच गाइस. शाहरुख खान SRK फैंस की तरफ से आप सबको एक ग्रुप फोटो हो जाए. લંડન માં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડન માં સ્ટુડન્ટ વિઝા. શ્રીમદ ભાગવત કથામાં ગોવર્ધન લીલા મનોરથ વ્રજના જતિપુરા ધામનો માહોલ જોવા મળ્યો હતો. શ્રીમદ ભાગવત સાક્ષાત પ્રભુ શ્રી ગોવર્ધન પ્રભુનો વાંગ્મય સ્વરૂપ પુરાણોનું તિલક છે. ડભોઈ દશાલાડ મહિલા પ્રગતિ મંડળ મુખ્ય મનોરથી રંજનબેન ચોક્સીના સહયોગ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં વૈષ્ણવોના સરકાર સાક્ષાત વલ્લભ સ્વરૂપ તૃતીય પીઢાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાષ્ટ્રી શ્રીમદ ભાગવત કથામાં ગોવર્ધન લીલા મહોત્સવ મનોરથી વિઠ્ઠલદાસ પારેખના સહયોગને પ્રાપ્ત થયો હતો, જેમાં પૂજ્યશ્રીએ ઉપસ્થિત રહીને વૈષ્ણવોને વચના અમૃત દ્વારા જણાવ્યું કે મનને પરોવવા માટે ગુરુકૃપા ભગવત કૃપાની જરૂર છે. મહિલા મંડળના ભગીરથ કાર્યથી હું આનંદની લાગણી અનુભવું છું. શ્રીમદ ભાગવત અને ભાગવદ ગીતા ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિના બે મહાન ગ્રંથો છે. આ કાર્યક્રમમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ મનોરથીઓ, સમાજના પ્રમુખ રાજુભાઈ બોરતલાબવાળા, તમામ હોદ્દેદારોને પણ સુંદર કાર્ય બદલ આશીર્વાદ પ્રદાન કર્યા હતા. તો પ્રભુ શ્રી ગોવર્ધન પૂજ્યશ્રીના કર કમલો દ્વારા આરતી ઉતારીને વૈષ્ણવ અલૌકિક લાભો લઈને ધન્ય બન્યા હતા. વ્યાસપીઠ પરથી યુવા કથાકાર જયદેવભાઈ પાઠકે પૂજ્યશ્રીને દંડવત પ્રણામ કરીને કથામાં વામન અવતાર, નૃસિંહ અવતાર, રામ જન્મ, નંદ મહોત્સવ જેવા મનોરથ યોજાયા. તો મહિલાઓ ઝૂમી નાચી ઉઠી હતી. ગોવર્ધનની પરિક્રમા કરીને ગિરિરાજ ધરણશ્રીજી, તુમારે શરણ વૈષ્ણવ પરિક્રમા કરીને વ્રજની પરિક્રમાની યાદ જોવા મળી અને વ્રજનો માહોલ સર્જાયો. તો પૂતના કંસ મથુરા
ગેંડીદડા, રમત, ગોકુલમાં પ્રભુની લીલાઓના વિગેરે પ્રસંગોની ચર્ચા કરવામાં આવી. હું ઘણીવાર કહેતો હોઉં છું કે બે કાર્યક્રમ ત્યારે થાય કે સત્પુરુષની કૃપા થાય અને ભગવત કૃપા થાય, તો જ બે કાર્ય થઈ શકે. એક મંદિર નિર્માણનું અને એક શ્રીમદ ભાગવતજીના શ્રવણનું. એક ડોંગરે મહારાજની કથામાં એક પ્રસંગ મને યાદ આવે છે. એક બેન કથા સાંભળવા આવતા અને સ્વેટર બોલતા હતા, તો ચાર દિવસ સુધી ડોંગરે મહારાજે એક જ પ્રસંગ કહ્યો કે મનને એક જગ્યાએ પોરવાય કે બે જગ્યાએ. કોઈને ખબર પડી નહીં કે આ રોજ એક ને એક પ્રસંગ કેમ કહી રહ્યા છે. એ બેનને અચાનક જ વિચાર આવ્યો કે આ કદાચ મારા માટે તો નથી કહેતા, તો એમણે ચોથા દિવસે બોલવાનું બંધ કર્યું સ્વેટરને. તો એ દિવસે ડોંગરે મહારાજ કશું બોલ્યા નહીં. કે છે, આજે મારી વાત સફળ થઈ ચાર દિવસે, કે મન એક જગ્યાએ પરોવાય કે બે જગ્યાએ. પછી એમણે બહુ સુંદર એક વાત કરી કે મનને પરોવા માટે ગુરુ કૃપા અને ભગવત કૃપાની જરૂર હોય છે. સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને SET ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટી ના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઈક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસ કોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના મોજમહોડા વિસ્તારમાં આવેલી એક હોટલમાં ત્રિદિવસીય 13મો સેવક સેમિનાર યોજવામાં આવ્યો. પ્રથમ દિવસે સેવક પ્રોજેક્ટના ચેરમેન, ફાઉન્ડર શ્રી ઠાકોરભાઈ પટેલ અને તેમના ધર્મપતિ દ્વારા દીપ પ્રગટાવીને સેમિનારની શરૂઆત કરવામાં આવી, જેમાં ડૉક્ટર રમણ ડામોર દ્વારા કોવિડના લક્ષણો તેમજ તેની સારવાર માટે સેવકોને તાલીમ આપવામાં આવી. સાથે ડૉક્ટર ચેતન પોપટ દ્વારા મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગો વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં 3 દિવસ અલગ અલગ ડૉક્ટરો આવીને સમજ આપશે. જ્યારે આજરોજ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના વરદ હસ્તે કોન્ફરન્સની શરૂઆત કરવામાં આવી. ત્યાર પછી ડૉક્ટર મિતેશ શાહ, ડૉક્ટર આશીષ ગોખલે, ડૉક્ટર રંજનજી અય્યર, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ SSU હોસ્પિટલ બરોડા, ડૉક્ટર જીવરાજ ડામોર, ડૉક્ટર સોનાની અગ્રવાલ, ડૉક્ટર કૌશિક ત્રિવેદી, આ તમામે હાર્ટ એટેક વિશે સેવકોની જાણકારી આપવામાં આવશે. જ્યારે સેવક પ્રોજેક્ટ દ્વારા ગુજરાત, તમિલનાડુ, બિહાર તેમજ ઓડિશાના આશરે 300 જેટલા ગામડાઓમાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ, એનેમિયા જેવા રોગોનું મફત નિદાન કરવામાં આવ્યો, જેમાં આશરે 2,80,000થી વધુ લોકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં સેવક પ્રોજેક્ટ 13 વર્ષથી સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યું છે.
ઓકે, આજનો સેમિનાર જે છે સેવક સેમિનાર, તેમાં પહેલું જ લેક્ચર ડૉક્ટર સોનાલી અગરવાલનું છે, જે બરોડા મેડિકલ કોલેજના એસોસિએટ પ્રોફેસર છે. તેઓ પ્રેગ્નન્સીના કોમ્પ્લિકેશન્સ શું થાય છે અને મેન્સ્ટ્રુએશન માટે કેવી રીતના હાઇજિનિકલી ધ્યાન રાખવું જોઈએ એનું લેક્ચર છે, અને બહુ જ અગત્યનું છે. અને સેવકો પણ ઇન્ટરેક્શન કરે છે, ક્વેશ્ચન્સ પૂછે છે, અને સોનાલી બેન છે જે એમણે ઇન્ફોર્મેશન આપી તે બહુ જ અગત્યની છે. મારી ઈચ્છા એવી કે બધા જ પ્રેસમાં ઇન્ફોર્મેશન હોવી જોઈએ, કે બધી જ લેડીઝના ઇન્ફોર્મેશન મળે તે બહુ જ અગત્યનું છે. આજનો જે કાર્યક્રમ છે, અમારું સેવક પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે, એ ભારતીય સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ચાલી રહ્યો છે. સેવક પ્રોજેક્ટ 2010 કાર્યરતથી ચાલુ છે, અને એ છે ને ગામડા લેવલની અંદર આરોગ્યના હેઠળ ચાલી રહ્યું છે, જેની અંદર બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, બીપીથી માંડીને હિમોગ્લોબિનથી માંડીને તમામ આરોગ્યની સેવાઓ આપી રહ્યા છે. અમુક અમુક જગ્યાએ જ્યાં આગળ કેવું છે, પથરીના રોગ અને એના પણ ડિટેક્ટ થયા છે, ત્યાં આગળ અમે આરો પ્લાન્ટ અને એનું પણ અમે આયોજન કરેલું છે. અમુક જગ્યાએ અમે એવું પણ રાખેલું છે કે જ્યાં આગળ મહિલાઓને સશક્તિકરણ માટે કે ભાઈ રોજગાર મળે એ માટે અમે સીવન સેન્ટરનું પણ આનું આયોજન કરી રાખ્યું છે, અને અત્યાર લગીને આની અંદર 500 મહિલાઓ સીવન સેન્ટરની અંદર ટ્રેન થઈ ગયેલી છે, અને જેથી હવે કેવું છે કે જે રોજે રોજ એમનું રોજગાર મેળવી શકે છે, જેવી રીતે અન્ય કોઈ કપડાં સીવન કરીને કાં તો થેલી બને કે એવું કંઈક બનાવીને પણ એમનું આજે રોજગાર કરી રહ્યા છે. સેવક પ્રોજેક્ટ અત્યારે કેવું છે કે અત્યારે કુલ અમારે પાસે 100 સેવકો છે, જેની અંદર ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લાઓની અંદર છે, જેમાં દરેક જિલ્લાની અંદર એક એક ગામ અમે સિલેક્ટ કરેલા છે. એક ગામના સેવકને અંદર એમના અંદર 10 ગામો કરી રહ્યા છે, અને જેથી કેવું છે કે અત્યાર લગીના અમે ટોટલ 2.5 લાખ જેટલા માણસોને સ્ક્રીન કરી લીધા છે, જેમાં મહિલાઓ નાના બાળકને આયન માટેનું પણ સ્ક્રીનિંગ કરી ચૂકેલા છે. 13મું જે સેમિનાર છે એમાં આજના કાર્યક્રમની અંદર VC આવી રહ્યા, વાઇસ ચાન્સેલર ઓફ MS યુનિવર્સિટીના આવી રહ્યા છે, બરોડા મેડિકલના ડીન આવી રહ્યા છે. એની અંદર અમે આને કેવું છે કે બ્રેસ્ટ સ્ક્રીનિંગ અને એની વધારાનું એ મહિલા માટે આરોગ્યનું એ સ્ક્રીનિંગ એ ટેકનોલોજીથી સ્ક્રીન કરવાના છે, જે કેવું છે કે એક મશીન દ્વારા કરવામાં આવશે. જો કે એક સોર્ટ ઓફ NGO હૈ જો કે અપને આંતરવાસી વસ્તી NRI શ્રી TG પટેલ સાહેબ જિસકો ચલાતે હૈ, ઉનકા સેવક ફાઉન્ડેશન કા જો હેતુ હૈ, જો ઉદ્દેશ્ય હૈ, વો બહોત હી અચ્છા હૈ કે હમ લોગ ગાંવ મેં કિસ પ્રકાર સે શહેરી સુવિધાઓ કો દે સકેં. વો સુવિધાએં સ્વાસ્થ્ય સે જુડી સુવિધાએં હો સકતી હૈ, શિક્ષા સે જુડી સુવિધાએં હો સકતી હૈ, ઓર ભી બહોત પ્રકાર કી સુવિધાએં હો સકતી હૈ. તો ઇસકે લિયે યે જો સેવક ફાઉન્ડેશન હૈ, ગાંવ ગાંવ મેં જા કરકે સેવક કી નિયુક્તિ કરતે હૈ, ઓર યે લોગ ગાંવ કા વિકાસ કિસ તરહ સે કિયા જા સકે, ક્યોંકિ આજ જબ હમ વિકસિત ભારત 2047 કી બાત કર રહે હૈં, તો ઉસ સમય નિશ્ચિત તૌર પર હમકો વિકસિત ભારત કા 2047 મેં અગર સ્વપ્ન પૂરા કરના હૈ, તો ઉસકા જો રાસ્તા હૈ વો ગાંવ સે હોકર કે હી નિકલતા હૈ. જબ તક કે હમ ગાંવ કો અપના સમૃદ્ધ નહીં કરેંગે, તબ તક યે વિકસિત ભારત કા સ્વપ્ન પૂરા નહીં હો સકતા. ઇસલિયે એસે પ્રયાસ બહોત હી સરાહનીય હૈ. ઓર ભી એક ચીજ મેં આપકો કહેના ચાહુંગા કે અભી જૈસા મહારાજા સયાજી રાવ યુનિવર્સિટી ઓફ બડોદા કો ભી ઉન્નત ભારત અભિયાન જો એક કેન્દ્ર સરકાર કી શિક્ષા મંત્રાલય કી નીતિ હૈ, ઉસમે ભી MS યુનિવર્સિટી કો રિજનલ કોઓર્ડિનેટિંગ ઇન્સ્ટિટ્યૂટ કા દાયિત્વ દિયા ગયા હૈ. ઉસકા ભી જો કામ હૈ, લગભગ યહી કામ હૈ કે હમ લોગ 5 ગાંવો કો, એક યુનિવર્સિટી યા એક કોલેજ 5-5 ગાંવો કો એડોપ્ટ કરેંગે, ઓર ઉસમે શિક્ષા સે જુડી હુઈ જો સુવિધાએં હૈ, સ્વાસ્થ્ય સે જુડી હુઈ જો સુવિધાએં હૈ, ઓર ભી જો ભી ઉનકી સમસ્યાએં હૈ, ઉનકા કૈસે સુવિધા કે સાથ સમાધાન કિયા જા સકે, ઇસ બારે મેં હમ લોગ ભી યે કામ કરને કે લિયે તૈયાર હૈ. મેં ઇસ ચીજ કો સેવક ફાઉન્ડેશન સે ભી કહુંગા કે ઉન્નત ભારત અભિયાન કે માધ્યમ સે ભી ઇસ કાર્યક્રમ મેં જુડે, ઓર અપને રાષ્ટ્ર કો વિકસિત ભારત મેં બદલને મેં 2047 તક કા જો સમય હૈ, ઉસ સમય મર્યાદા મેં હમ લોગ વિકસિત ભારત બન સકે, એસી મેરી શુભેચ્છા. ધન્યવાદ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.